વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ બિઝનેસ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 1 એનો પહેલો ટોપિક હતો, એ હતો કાચી આંતરિક પેદાશ અને ચોખ્ખી આંતરિક પેદાશનો અર્થ કે એનો ખ્યાલ સમજાવો, જે આપણે ક્વેશ્ચન નંબર 1 યુનિટ નંબર 1નો ક્વેશ્ચન નંબર 1 અગાઉના લેક્ચરમાં આપણે જોયો હતો. આજના લેક્ચરમાં આપણે તેના પછીનો ક્વેશ્ચન છે એ છે કુલ રાષ્ટ્રીય આવક એટલે શું અને ચોખ્ખી રાષ્ટ્રીય આવક એટલે શું. સામાન્ય રીતે મેં તમને અગાઉ લેક્ચરમાં વાત કરી હતી એમ કે આ યુનિટમાં તમારે રાષ્ટ્રીય આવકની ગણતરી માટે જેટલા જેટલા ખ્યાલો અગત્યના છે, પહેલું આપણે જોયું તે કાચી આંતરિક પેદાશ, બીજું જોયું તો ચોખ્ખી આંતરિક પેદાશ, આજે આપણે જોવાના છીએ એ છે કુલ રાષ્ટ્રીય આવક, જેને ઇંગ્લિશમાં કહેવાય છે GNP, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. તમને એક્ઝામમાં GNP એટલે શું અથવા તો GNP વિશે સમજાવો એવું પણ પૂછાઈ શકે, અથવા એમ પણ પૂછાય કે કુલ રાષ્ટ્રીય આવક એટલે શું અને ચોખ્ખી રાષ્ટ્રીય આવક એટલે કે NNP, નેટ નેશનલ પ્રોડક્ટ, બરાબર? બંને સાથે પણ પૂછાઈ શકે. તમારા સિલેબસમાં આ બંને ટોપિક છે સાથે છે, એટલે આપણે આજે એક સાથે આની ચર્ચા કરીશું. તો આજનો ટોપિક છે એ છે GNP અને NNP વિશે સમજાવો, જેને આપણે ગુજરાતી આપણે ફૂલ ફોર્મમાં જોઈએ તો કુલ રાષ્ટ્રીય આવક અને ચોખ્ખી રાષ્ટ્રીય આવક એટલે શું એના વિશે સમજાવો. તો ચોખ્ખી રાષ્ટ્રીય આવક, જેને GNP ગ્રોસ નેશનલ પ્રોડક્ટ તરીકે ઓળખવામાં આવે છે, એનો અર્થ શું થાય સામાન્ય રીતે? તો કે વર્ષ દરમિયાન દેશમાં ઉત્પાદન થયેલી ચીજવસ્તુ અને સેવાઓના કુલ મૂલ્યને કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. કાચી રાષ્ટ્રીય પેદાશ એટલે કે કુલ રાષ્ટ્રીય આવકને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ તરીકે, સોરી, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ તરીકે ટૂંકમાં ઓળખવામાં આવે છે. આખી ચીજવસ્તુ વર્ષ દરમિયાન કોઈ પણ દેશ છે એ જે કાંઈ પણ ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરતો હોય એ ચીજવસ્તુ અને સેવાઓના ઉત્પાદનના કુલ મૂલ્યને શું કહેવાય? કાચી રાષ્ટ્રીય પેદાશ કે કુલ રાષ્ટ્રીય પેદાશ, ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, GNP તરીકે ઓળખવામાં આવે છે. એક વર્ષ દરમિયાન અર્થતંત્રમાં જે કાંઈ પણ ચીજવસ્તુઓ હોય, એ પછી વસ્તુઓ હોય કે સેવાઓ હોય, સેવાઓ એટલે કઈ સેવાઓ? જેમ કે રેલવે છે, વાહન વ્યવહારની સુવિધા છે, સંદેશા વ્યવહારની સુવિધા છે, આ બધી સેવાઓ કહેવાય. અને ચીજવસ્તુઓ એટલે શું? જે ભૌતિક સ્વરૂપ દર્શાવતી હોય. તો વર્ષ દરમિયાન આપણા દેશમાં જે કાંઈ પણ ચીજવસ્તુઓ અને સેવાઓનું જેટલું ઉત્પાદન કરીએ છીએ એનું કુલ મૂલ્ય, એનું ટોટલ મૂલ્ય કેટલું થાય એને આપણે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ GNP તરીકે ઓળખીએ છીએ. કોઈ એક દેશમાં એક વર્ષના સમયગાળામાં ઉત્પન્ન કરવામાં આવેલી તૈયાર માલ અને સેવાઓના કુલ બજાર મૂલ્યને કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે કે GNP કહેવામાં આવે છે. અહીંયા દરેક વસ્તુ કે સેવાના વાર્ષિક ઉત્પાદન જથ્થાને તેનો બજાર કિંમતથી ભાગવામાં આવે છે. શું કીધું? એ જ વ્યાખ્યા ઉપર જે આપણે વ્યાખ્યા જોઈ એ જ વ્યાખ્યા અહીંયા કીધી છે, પણ થોડાક શબ્દો ઉમેરીને કીધી છે કે કોઈ એક દેશ છે એક વર્ષના સમયગાળા દરમિયાન જેટલી તૈયાર વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરતો હોય એ વસ્તુ અને સેવાઓના ઉત્પાદનના કુલ મૂલ્યને GNP, કુલ રાષ્ટ્રીય પેદાશ અથવા તો કુલ રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. જે તમારો વાર્ષિક જથ્થો હોય, શું કીધું છે? હવે જુઓ, તમને એમ કીધું છે કે અહીંયા દરેક વસ્તુ કે સેવાના વાર્ષિક જથ્થાને તેની બજાર કિંમતથી ભાગવામાં આવે છે. જેટલો ટોટલ જથ્થો આપણે ઉત્પાદન કરતા હોઈએ કોઈ પણ વસ્તુ કે સેવા, બધાના કુલ જથ્થાનો સરવાળો એને ભાંગ્યા એની જે બજાર કિંમત હોય, એકમ દીઠ બજાર કિંમત હોય એના વડે ભાંગવામાં આવે તો તમને કોઈ પણ વસ્તુ કે સેવાનું કુલ રાષ્ટ્રીય આવક એટલે કે GNP નાણાકીય મૂલ્ય પ્રાપ્ત થાય છે. આમ દરેક વસ્તુ અને સેવાઓને નાણાકીય મૂલ્ય પ્રાપ્ત કરવામાં આવે છે. આમ બધી વસ્તુ અને સેવાઓના ઉત્પાદનના નાણાકીય મૂલ્યનો સરવાળો કરીને કુલ નાણાકીય મૂલ્ય મેળવવામાં આવે છે, જેને કુલ રાષ્ટ્રીય આવક એટલે કે એક નાણાકીય માપ છે તે વાર્ષિક ઉત્પાદનનું બજાર મૂલ્ય છે. કારણ કે બજાર કિંમતો વિના રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરતી વસ્તુ અને સેવાઓનો સરવાળો કરી શકાતો નથી. શું કહે છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ કે સેવાને ખરીદવી હોય, એનું આપલે કરવી હોય તો એના માટે એનું એક ચોક્કસ નાણાકીય મૂલ્ય જોઈએ, બરાબર?
જેમ કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ, ફોર એક્ઝામ્પલ એક આપણે પેન ખરીદીએ છીએ તો પેનની કિંમત 2 રૂપિયા છે, તો 2 રૂપિયા શું છે? એ વસ્તુનું નાણાકીય મૂલ્ય છે. એમ તમારે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી હોય તો એ રાષ્ટ્રીય આવકની ગણતરી માટે દરેક વસ્તુ કે સેવાના ઉત્પાદન પાછળ કેટલો ખર્ચ થાય છે એ ખર્ચનું નાણાકીય મૂલ્ય છે એ શું છે? GNP છે. બરાબર, GNP છે એ શું છે? રાષ્ટ્રીય આવકની ગણતરી માટેનું એક નાણાકીય મૂલ્ય છે. કોઈ પણ વસ્તુ કે સેવાના ઉત્પાદન પાછળ જેટલું એનું બજાર મૂલ્ય હોય, જેટલું એનો ખર્ચ હોય, જેટલું બજાર મૂલ્ય હોય, એ બજાર મૂલ્યનો તમે જ્યારે સરવાળો કરો છો, બરાબર, એ કુલ સરવાળો છે એ તમારી માટે શું છે? કુલ રાષ્ટ્રીય આવક, એટલે કે GNP છે. GNP એ કોનું નાણાકીય માપ છે? તો કે GNP જે છે એ રાષ્ટ્રીય આવકની ગણતરી માટેનું નાણાકીય માપ છે. બરાબર, એટલે કોઈ પણ વસ્તુ કે સેવાની આપણે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી હોય તો એ રાષ્ટ્રીય આવકની ગણતરી માટે GNP એટલે કે કુલ રાષ્ટ્રીય આવક કે કુલ રાષ્ટ્રીય પેદાશ છે એ ખૂબ અગત્યની છે. જો કુલ રાષ્ટ્રીય પેદાશ, કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે શું થાય? કોઈ પણ વસ્તુ કે સેવાના નાણાકીય કે કોઈ પણ વસ્તુ કે સેવાના ઉત્પાદન, એક વર્ષના ઉત્પાદન પાછળ જેટલું એનું બજાર મૂલ્ય હોય એ બજાર મૂલ્યને આપણે GNP તરીકે ઓળખીએ છીએ. એ GNP શું છે? રાષ્ટ્રીય આવક માટેનું એક નાણાકીય માપ છે. ક્લિયર? ઓકે. કુલ રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે વર્ષ દરમિયાન ઉત્પાદન કરવામાં આવેલી તમામ વસ્તુ અને સેવાઓની ગણતરી એક જ વખત કરવી જોઈએ. એટલે કે કુલ રાષ્ટ્રીય આવકની ગણતરી વખતે વચગાળાની અને અર્ધ તૈયાર માલના સોદાની ગણતરી કરવી જોઈએ નહીં. કોઈ પણ વસ્તુ કે સેવા જ્યારે સંપૂર્ણપણે બની જાય પછી એની કુલ રાષ્ટ્રીય આવકમાં કે કુલ રાષ્ટ્રીય પેદાશમાં એની ગણતરી કરવી જોઈએ. વસ્તુ અર્ધ તૈયાર હોય કે એનો ખાલી અમુક ભાગ હોય, અમુક ભાગ વચગાળાની વસ્તુઓ હોય, એનો સોદો કરવો જોઈએ નહીં, એની ગણતરી કરવી જોઈએ નહીં. શું કામ? કારણ કે જ્યારે એ વસ્તુ અડધી તૈયાર હોય ત્યારે પણ આપણે એને ગણીએ છીએ અને જ્યારે વસ્તુ સંપૂર્ણપણે બની જાય છે ત્યારે પણ આપણે એની ગણતરી કરીએ છીએ. એટલે એકની એક વસ્તુના ઉત્પાદનની ગણતરી કેટલી વાર થશે? 2 વાર થશે. એટલે શું કહે છે કે કુલ રાષ્ટ્રીય આવક માટે આપણે જે GNPનો કન્સેપ્ટ જોઈએ છીએ એ GNPના કન્સેપ્ટ માટે ખાસ શું કીધું છે? તો કે ભાઈ, એકની એક બાબતની ગણતરી વારંવાર તમારે કરવાની નથી. જે કોઈ પણ માલ અર્ધ તૈયાર હોય કે કાચો માલ હોય કે વચગાળાનો માલ હોય એની ગણતરી તમારે કુલ રાષ્ટ્રીય પેદાશ માટે કે GNPમાં કરવાની નથી. બરાબર, હવે તમને શું કહે છે? નીચે કુલ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં મુખ્યત્વે નીચેના પ્રશ્નો સર્જાય છે. જે આપણે GNPની ગણતરી કરીએ છીએ, કાચી રાષ્ટ્રીય આવક કે કુલ રાષ્ટ્રીય આવકની ગણતરી, એની પણ અમુક મર્યાદાઓ છે કે એમાં પણ અમુક ગણતરી સમયે ઘણી બધી મુશ્કેલીઓ આપણે જોઈએ છીએ. મુશ્કેલીઓ પણ કહી શકાય, બીજા અર્થમાં આપણે કેવું હોય તો મર્યાદા પણ કહી શકાય, કે કાચી રાષ્ટ્રીય પેદાશ કે કુલ રાષ્ટ્રીય પેદાશની ગણતરી વખતે જે આપણે અમુક મર્યાદાઓ હોય છે એની, એ કઈ કઈ છે? તો કે આ 3 છે. પહેલું શું કહે છે? તો કે વસ્તુઓની પસંદગીની સમસ્યા. કુલ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં વર્ષ દરમિયાન ઉત્પન્ન થતી બધી વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. અહીંયા આપણે અગાઉ આપણે જે વ્યાખ્યા જોઈ એમાં શું જોયું? કાચી રાષ્ટ્રીય પેદાશની વ્યાખ્યામાં કે વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલી દરેક અંતિમ ચીજ વસ્તુ અને સેવાઓનું કુલ મૂલ્ય, એટલે એ શું છે? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, કાચી રાષ્ટ્રીય પેદાશ કે કુલ રાષ્ટ્રીય પેદાશ. હવે કુલ રાષ્ટ્રીય પેદાશની જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ, એક વર્ષ દરમિયાન આપણે જેટલી બધી વસ્તુઓનું ઉત્પાદન કે વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન કરીએ છીએ એમાં દરેક પ્રકારની વસ્તુ અને સેવાઓની ગણતરી આપણે કરતા નથી. દાખલા તરીકે કઈ કઈ બાબતોની કે કઈ કઈ સેવાઓની ગણતરી આપણે નથી લેતા ધ્યાનમાં? તો કે દાખલા તરીકે ગૃહિણીઓનું ઘરકામ અગત્યની સેવા હોવા છતાં તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થતો નથી, કારણ કે ઘરકામ બદલ વેતન ચૂકવાતું નથી, તેથી ગૃહિણીઓના ઘરકામનું બજાર મૂલ્ય નથી હોતું. એક છે ગૃહિણી, એટલે કે લેડીઝ ઘરમાં જે ઘરકામ કરતી હોય, રસોઈ કે જે અન્ય કામ કરે છે, એ ઘરકામને આપણે ક્યારેય આપણી રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેતા નથી. જો કે એક પ્રકારે આપણે જોવા જઈએ તો ગૃહિણીનું ઘરકામ પણ એક સેવાનું જ કામ છે. બરાબર, તો એ બદલ એમને કંઈ આપણે વેતન ચૂકવતા નથી. એટલે શું કહે છે કે વસ્તુઓની પસંદગીની સમસ્યા, આપણે જ્યારે કાચી રાષ્ટ્રીય પેદાશની ગણતરી કરીએ છીએ, GNPની ગણતરી કરીએ છીએ, ત્યારે આપણે અમુક વસ્તુ અને સેવાઓની પસંદગી કરીએ છીએ, જ્યારે અમુક વસ્તુ અને સેવાઓની પસંદગી આપણે કરતા નથી. એટલે અમુક વખતે જે સેવાઓની ગણતરી થવી જોઈએ
એ આપણે કરતા નથી. જેમ કે આ તમને ઉદાહરણ આપ્યું કે ગૃહિણી જે ઘરકામ કરે છે એ ગૃહિણીઓનું ઘરકામ છે એ આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેતા નથી. જો કે એક રીતે એ પણ એક સેવાનું જ કામ કરે છે, જ્યારે એના સેવા બદલ એને કોઈ વળતર ચૂકવવામાં આવતું નથી. તો કે અમુક વખત જ્યારે આપણે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ, કાચી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોઈએ, ત્યારે અમુક વસ્તુ અને સેવાઓની ગણતરી કરવી કે નહીં, કે એની પસંદગી કરવી કે નહીં, આપણા માટે શું બની જાય છે, મુશ્કેલ બની જાય છે. બીજું છે સામૂહિક સેવાઓ. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સામૂહિક સેવાઓ જેમ કે સંરક્ષણ, આંતરિક શાંતિ માટે કોઈ બજાર કિંમતો હોતી નથી, છતાં તેની કુલ રાષ્ટ્રીય આવકમાં તેનો સમાવેશ થાય છે. આ સેવાઓ પૂરી પાડવામાં સરકારને કે સરકારને ખર્ચ થાય છે તેનો આ સેવાઓના બજાર મૂલ્ય સ્વીકારીને રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવે છે. શું કહે છે, સામૂહિક સેવાઓ. સરકાર દ્વારા અમુક સેવાઓ એવી છે કે જે દરેક પગલી પબ્લિકને વિનામૂલ્યે સરકાર છે એ સેવાઓનો ઉપયોગ કરવા માટે આપે છે, જેના માટે સરકારને પોતાને ખર્ચ થાય છે, પણ એ સેવાઓના ઉપયોગ માટે અન્ય વ્યક્તિ પાસેથી એ ખર્ચ લેતી નથી. ફોર એક્ઝામ્પલ, રસ્તાઓ છે, બાગ બગીચાઓ છે, અમુક જાહેર સંસ્થાઓ છે, એ બધો જે સરકાર પોતે જે કાંઈ પણ સામૂહિક સેવાઓ લોકોને પૂરી પાડે છે, એ દરેક સેવાઓ છે એ આપણા દેશની શાંતિ માટે હોય છે. આંતરિક શાંતિ, આંતરિક સંરક્ષણ માટે સરકાર જે કાંઈ પણ સુવિધાઓ પૂરી પાડે છે એની ગણતરી આપણે કુલ રાષ્ટ્રીય આવકમાં છે એ કરતા નથી. એનું ચોક્કસ બજાર મૂલ્ય આપણે રાષ્ટ્રીય આવકમાં ગણતા નથી. આ બધી સેવાઓ પૂરી પાડવા માટે સરકારને ખર્ચ તો થાય જ છે, એનું બજાર મૂલ્ય તો હોય જ છે, પણ એ બજાર મૂલ્ય છે એ આપણે રાષ્ટ્રીય આવકમાં ગણતા નથી. શું કામ? તો કે લોકો એનો વિનામૂલ્ય ઉપયોગ કરે છે, સરકારને એમાંથી કોઈ પણ પ્રકારની આવક નથી થતી, એટલે સરકાર આ પ્રકારની સામૂહિક સેવાઓનો છે એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ઉપયોગ કરતી નથી. અને ત્રીજું, રાષ્ટ્રીય આવકને એટલે કે જીએનપીની ગણતરીમાં ત્રીજી જે સમસ્યા છે કે કેવી રીતે એ ગણતરીમાં છે અમુક મર્યાદાઓ છે જોવા મળે છે. ત્રીજી છે બેવડી ગણતરી ટાળવાનો પ્રશ્ન. જીએનપીની ગણતરી કરતી વખતે આ તૈયાર કે વચગાળાના માલના સોદાઓની ગણતરી કરવી જોઈએ નહીં. જો તેમ થાય તો રાષ્ટ્રીય આવકનું સાચું માપ મેળવી શકાતું નથી. અર્ધ તૈયાર માલ હોય કે વચગાળાનો માલ હોય એની ગણતરી પણ રાષ્ટ્રીય આવક એટલે કે જીએનપીની ગણતરી આપણે જ્યારે કરતા હોઈએ ત્યારે એ બધી વસ્તુઓની ગણતરી થવી જોઈએ નહીં. શું કામ? તો કે જ્યારે વસ્તુ અર્ધ તૈયાર હોય ત્યારે પણ આપણે એની ગણતરી કરશું, અને જ્યારે વસ્તુ સંપૂર્ણપણે બની જાય ત્યારે પણ આપણે એની કાચી રાષ્ટ્રીય પેદાશમાં ગણતરી કરશું, જીએનપીમાં ગણતરી કરશું. એટલે એકની ગણતરી શું થાય છે? બે વાર થાય છે. અંતિમ કે તૈયાર ચીજવસ્તુઓને જ ધ્યાનમાં લેવી જોઈએ, એટલે કે જે વસ્તુ સંપૂર્ણપણે બની ગઈ હોય એ જ ચીજવસ્તુઓને સેવાઓના ઉત્પાદન માટે આપણે એનો ઉપયોગ છે એ કરવો જોઈએ. દાખલા તરીકે બ્રાન્ડના મૂલ્યમાં તેમાં સમાયેલા લોટ, બ્રેડના મૂલ્યમાં તેમાં સમાયેલા લોટનું મૂલ્ય ગણવામાં આવતું નથી, તેવી જ રીતે સિગરેટના મૂલ્યમાં તમાકુનું મૂલ્ય ગણવામાં આવતું નથી. એટલે કે જે વસ્તુઓ આપણે બનાવીએ છીએ એ વસ્તુઓની સંપૂર્ણપણે જે વચગાળાની વસ્તુઓ હોય, કાચો માલ હોય, અર્ધ તૈયાર વસ્તુઓ હોય એની ગણતરી કરવામાં આપણે એકની ગણતરી શું કરીએ છીએ? બે વાર કરીએ છીએ. અડધું ઉત્પાદન હોય તો અડધું ઉત્પાદન પહેલાં થયું છે અને અડધું ઉત્પાદન છે એ વર્ષ પછી થયું હોય તો આપણે બંને વખત એની ગણતરી કરીએ છીએ. એટલે કે એકની ગણતરી શું થાય છે? બે વાર થાય છે. તો આવું ન થવું જોઈએ એમ. તો સામાન્ય રીતે જીએનપી એટલે કે કાચી રાષ્ટ્રીય પેદાશ, જીએનપી કોને કહેવાય? જીએનપી એટલે કે આખા વર્ષ દરમિયાન જે કોઈ પણ ચીજવસ્તુ અને સેવાઓનું બજાર મૂલ્ય હોય, કુલ મૂલ્ય હોય, એને કાચી રાષ્ટ્રીય પેદાશ કે કુલ રાષ્ટ્રીય પેદાશ જીએનપી તરીકે ઓળખવામાં આવે છે. જેની મુખ્ય ત્રણ સમસ્યાઓ છે. એક તો વસ્તુની પસંદગીની સમસ્યા, સામૂહિક સેવાઓ અને બેવડી ગણતરીનો પ્રશ્ન. આ તું જીએનપી. હવે આપણે જોઈએ એનએનપી. એનએનપી છે એ પણ તમારે કહેવાય ને કે આ ક્વેશ્ચનની સાથે સાથે જ છે કે એનએનપી એટલે કે નેટ નેશનલ પ્રોડક્ટ, જેને તમે ગુજરાતીમાં ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ કયો છો, બરાબર? એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ વર્ષ દરમિયાન ઉત્પાદન પ્રક્રિયાઓમાં થયેલા સતત ઉપયોગને લીધે મૂડી સાધનોના ઘસારાને કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી બાદ કરવામાં આવે તો ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ મળે છે, જેને અંગ્રેજીમાં નેટ નેશનલ પ્રોડક્ટ કહેવામાં આવે છે. ઉપર આપણે શું જોયું કે કોઈ પણ વર્ષ દરમિયાન ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યને કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવાય. તો આ કાચી રાષ્ટ્રીય પેદાશનું જ્યારે આપણે ઉત્પાદન કરતા હોઈએ ત્યારે આપણે ઘણા બધા સાધન સામગ્રીઓનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. જેમ કે મશીનરી છે, કાચો માલ છે, મશીનરી છે,
જમીન છે, મકાન છે, આ બધી વસ્તુઓનો આપણે ઉત્પાદનના સાધનો તરીકે ઉપયોગ કરીએ છીએ. આ ઉત્પાદનના સાધનોમાંથી જે કોઈ પણ સાધન છે એનો ઘસારો જ્યારે બાદ કરવામાં આવે, મૂડી ઘસારો જ્યારે કાચી રાષ્ટ્રીય પેદાશ એટલે કે જીએનપીમાંથી, જીએનપી કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી મૂડી ઘસારો બાદ કરવામાં આવે અને જે મળે છે એ શું છે? ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, જેને ઇંગ્લિશમાં નેટ નેશનલ પ્રોડક્ટ કહેવાય છે. ટૂંકમાં એનએનપી દેશની કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી મૂડી ઘસારો બાદ કરવામાં આવે તો ચોખ્ખી રાષ્ટ્રીય આવક પ્રાપ્ત થાય છે. ટૂંકમાં કુલ રાષ્ટ્રીય પેદાશ ઉત્પાદન કરતી વખતે કેટલીક વાર સ્થાવર મૂડીનો વપરાશ થાય છે, જેમ કે યંત્ર સામગ્રી, યંત્રો, યંત્ર ભાગો તૂટે કે ઘસારો લાગે તો તેના પર મૂલ્યનો ઘટાડો થાય છે. ટૂંકમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન યંત્રો જેવા સાધનોનો ઉપયોગ થવાથી તેનું મૂલ્ય ઘટે છે. આ મૂડી સાધનોના વપરાશને કારણે સ્થાવર મૂડીના મૂલ્યમાં ઘટાડાને ઘસારો કહેવાય છે. ટૂંકમાં દેશની કાચી રાષ્ટ્રીય પેદાશમાંથી વાર્ષિક મૂડી ઘસારો બાદ કરવામાં આવે તો ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ પ્રાપ્ત થાય છે. શું કહે છે કે આપણે ઉત્પાદન દરમિયાન, આપણા કોઈ પણ વસ્તુના ઉત્પાદન દરમિયાન કાચી રાષ્ટ્રીય પેદાશમાં ઉત્પાદનમાં યંત્રો સામગ્રીઓ, છૂટા યંત્રો, છૂટા ભાગોનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ બધા યંત્રો સાધનોનો આપણે ઉપયોગ કરીએ એટલે એ છે એના ઉપયોગ દરમિયાન એમાં શું થાય છે? ઘસારો થાય છે. આ ઘસારો શું કરે છે? આ ઘસારો છે એ જે મૂલ્ય હોય, મિલકતનું જે મૂલ્ય હોય એમાં દિવસે ને દિવસે શું કરે છે? ઘટાડો કરે છે. એટલે કે કાચી રાષ્ટ્રીય પેદાશમાં ઉત્પાદનના દરેક સાધન સામગ્રીઓનો આપણે કુલ મૂલ્ય શોધીએ છીએ, એની અંદરથી ઉત્પાદનના સાધનોનો જેટલો ઘસારો હોય, મૂડી ઘસારો હોય, એ બાદ કરવામાં આવે અને જે આપણને મળે છે એ આપણી શું છે? ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ, એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ છે. ઇન શોર્ટ, એટલે ટૂંકમાં તમને એવું કહેવા માગે છે કે આપણે જે કાંઈ પણ કાચી રાષ્ટ્રીય પેદાશમાં સાધનોનો ઉપયોગ કરીએ છીએ એ સાધનોના ઉપયોગમાંથી એનો ઘસારો બાદ કરી અને જે મૂલ્ય મળે છે એ શું છે? આપણી ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ છે. અહીંયા એનું સૂત્ર છે, ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ ઇઝ ઇક્વલ ટુ કાચી રાષ્ટ્રીય પેદાશ માઇનસ મૂડી ઘસારો. હવે આપણે એક ઉદાહરણ જોઈએ, એનું એક ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. ધારો કે વર્ષ દરમિયાન 100 કરોડના મૂલ્યનું ઉત્પાદન કરવામાં આવે, જેમાં 80 કરોડના મૂલ્યની વપરાશી વસ્તુઓ છે અને 20 કરોડના મૂલ્યના સાધનો છે. આપણે 100 કરોડનું ઉત્પાદન છે, 100 કરોડની વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ, જેની અંદરથી 80 કરોડ જે છે એ વપરાશી વસ્તુઓ અને સેવાઓ છે અને 20 કરોડ છે એના સાધનો સમાયેલા છે. એટલે કે 80 કરોડનું આપણે ઉત્પાદન કરીએ છીએ, કે 80 કરોડ આપણી ગણતરી છે ઉત્પાદનની, અને એના માટે જરૂરી સાધનોની સંખ્યા કેટલી છે? 20 કરોડ. બંનેનો સરવાળો કરો તો કેટલો થાય છે? 100 કરોડ થાય છે. આ ઉત્પાદનની કુલ સંપત્તિ છે 100 કરોડ છે. 100 કરોડ છે, એમાં વધારો થાય, આપ શું કહે છે? આ ઉત્પાદન કારણે દેશની કુલ સંપત્તિમાં 100 કરોડનો વધારો થશે તેવું કહી શકાય નહીં. એટલે આપણે જ્યારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન છે એ 100 કરોડ ધારીએ છીએ, એ 100 કરોડમાંથી 80 કરોડ છે એ વપરાશી વસ્તુ છે અને 20 કરોડ એના માટેના સાધનો છે. પણ એ ધ્યાનમાં લઈએ તો આપણે એવું ન કહી શકીએ કે આપણા દેશમાં 100 કરોડ રાષ્ટ્રીય આવકમાં વધારો થશે. પરંતુ વર્ષ દરમિયાન વસ્તુ અને સેવાના ઉત્પાદનના કારણે, સાધનોનો વપરાશને કારણે તેનું મૂલ્ય છે એમાં ઘટાડો થઈ છે, જેને મૂડી ઘસારો કહેવામાં આવે છે. 100 કરોડનું ઉત્પાદન આપણે નથી કરવાના, બરાબર. 100 કરોડમાંથી 80 કરોડ આપણે વસ્તુઓનો બનાવવા માટે વસ્તુઓમાં વાપરીએ છીએ અને 20 કરોડ છે એ આપણી માટે યંત્ર કે સાધનો છે, મૂડી છે. હવે 100 કરોડનું આપણે કાંઈ રાષ્ટ્રીય આવકમાં એનું મૂલ્ય છે એ થશે નહીં. શું કામ? તો કે જે કંઈ પણ સાધનો આપણે ઉત્પાદન દરમિયાન વાપરવાના છીએ એ સાધનોનું મૂલ્ય છે એ ઘટે છે. સાધનો છે, યંત્રો છે, એક વર્ષ દરમિયાન જેટલા ચાલે એટલે એનો ઘસારો આપણે બાદ કરવો પડે. એટલે શું કહે છે કે ધારો કે વર્ષ દરમિયાન મૂડી સાધનોનો જે ઘસારો છે એ 10 કરોડ છે એ થાય છે, તો આપણી પાસે કેટલા કરોડ વધે? 90 કરોડ વધે. એટલે શું કહેવા માગે છે કે કુલ કાચી રાષ્ટ્રીય પેદાશ કેટલી છે? તો કે 100 કરોડ. એમાંથી મૂડી ઘસારો એટલે કે આ 100 કરોડ જે છે એ વસ્તુનું ઉત્પાદન કરવા માટેનો જે સાધનો છે એની પાછળનો ઘસારો કેટલો છે? 10 કરોડ. તો ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ આપણને કેટલી મળે? 90 કરોડ. સિમ્પલ ફોર્મ્યુલા છે
કે કુલ ઉત્પાદનમાંથી એના સાધનોની પાછળ જેટલો આપણે ઘસારો કરતા હોઈએ, સાધનો વાપરતા હોઈએ, એ સાધનોનો ઘસારો તમે બાદ કરો એટલે તમને શું મળે છે? નેટ નેશનલ પ્રોડક્ટ NNP મળે છે. તો આ આજે આપણે જોયા બે ખ્યાલો, એ હતું કુલ રાષ્ટ્રીય આવક GNP અને NNP, બરાબર, નેટ નેશનલ પ્રોડક્ટ કોને કહેવાય. તો આજનો ટોપિક છે આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક જોશું.